પોરબંદરની સરકારી કચેરીઓ અને બેંકોમાં દિવ્યાંગ લોકો માટે કોઈ અલગ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેને લઈને દિવ્યાંગ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે સમસ્યાના નિરાકરણ માટે પોરબંદરના ધારાસભ્યને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી કચેરી તેમજ બેંક સહિતની સંસ્થાઓમાં દિવ્યાંગ લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં આ પ્રકારની વ્યવસ્થાઓ ક્યાંય પણ જોવા મળતી નથી, જેને લઈને આવી સરકારી અને બેંકિંગની કામગીરી માટે દિવ્યાંગ લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને લઈને પોરબંદર રાષ્ટ્રીય અંધજન મંડળના દિવ્યાંગ લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. દિવ્ય સાહેબને આવેદન વોટ્સઅપ દ્વારા આપેલ છે, તેમાં એવું જણાવેલ છે કે દિવ્યાંગ વ્યક્તિઓને બેંક, સરકારી કચેરી, જૂની કોર્ટ એવી અનેક મુશ્કેલીઓ થતી એ રૂપે આજે સાહેબને જણાવેલ છે અને વહેલામાં વહેલી તકે અમારા પ્રશ્નનું નિવારણ આવી જાય એવી સાહેબ પાસેથી આશા વ્યક્ત કરીએ છીએ. પોરબંદરની સરકારી કચેરી અને બેંકોમાં દિવ્યાંગ લોકો માટે અલગ કતાર તેમજ અલગ બારીઓની વ્યવસ્થા કરવામાં આવે તો મુશ્કેલીનું નિરાકરણ આવી શકે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.